બનાસકાંઠાના પૂર અસરગ્રસ્તોની મદદ માટે શહેરના ભારતીય જનતા પાર્ટી દ્વારા 2000 જેટલા ફૂડ પેકેટ તેમજ સાડીઓ લઈને ધારાસભ્ય સહિત કાર્યકર્તાઓ રવાના થયા હતા. ગુજરાતમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદના કારણે જિલ્લાના ગામોમાં ભારે તારાજી સર્જાઈ હતી, જેના લીધે અનેક લોકો બેહાલ બની ગયા હતા, જેને લઈને શહેરના ધારાસભ્ય પણ પૂર અસરગ્રસ્તોની મદદ માટે ભાજપ તરફથી ફંડ ઉઘરાવી ચોખા, લોટ, મરચું, મસાલો તેમજ તેલ જેવી સામગ્રીના ફૂડ પેકેટ અને સાડીઓ પૂર અસરગ્રસ્તો માટે લઈને રવાના થયા હતા. ભારતીય જનતા પાર્ટી અને અમારા લોકલાલીલા માન્ય મુરબ્બી શ્રી ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ સાહેબની સૂચના પ્રમાણે શહેરા તાલુકાના સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના ડેલિગેટો તથા જિલ્લા પંચાયતના સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને આમ પ્રજા જે પબ્લિકે ખૂબ ઉત્સાહભેર જે પાલનપુરને જે સાબરકાંઠા અને બનાસકાંઠામાં જે પૂર આવ્યું એ પૂરગ્રસ્તો માટે ફાળો એકત્ર ખૂબ આપ્યો, સારો એવો આપ્યો ને એના સંદર્ભે શહેરા તાલુકામાંથી 2000 અનાજની કીટ પૂરગ્રસ્તો માટે તૈયાર કરવામાં આવી છે અને માતાઓને બહેનો માટે 15000 સાડીઓ પણ અમે પૂરગ્રસ્તો માટે આજરોજ રવાના કરવાના છે અને અમને પ્રદેશમાંથી સૂચના મળી છે કે તમારે રાધનપુર મુકામે આ તમામ વસ્તુ કીટનું વિતરણ કરવા માટે જવાનું છે અને ફરીથી જ્યારે સૂચના અમને પાછા આપવામાં આવશે ફરીથી પણ અમે જ્યારે પણ કહેશે ત્યારે આ પૂરગ્રસ્તો માટે શહેરા તાલુકો એમની પડખે છે અને એક આ માનવતાનું કાર્ય છે, એ પણ આપણા એક ભાઈઓ જ છે. જ્યારે કચ્છભુજમાં પણ આ રીતનો પૂર આવ્યો ત્યારે ધરતીકંપ થયો ત્યારે પણ શહેરા તાલુકો અડીખમ એમના પગે હતો. આજે પણ કુદરતની અગાડી કોઈનું ચાલતું નથી, એ રીતના ભગવાને પણ જે રીતની પ્રજા જોડે કર્યું છે પણ આપણે તો આપ સૌ કાળા માથાના માનવી છે એટલે દરેકને સહાયરૂપ થવા માટે શહેરા તાલુકો પૂરગ્રસ્તોની અડીખમ ઊભો છે અને અમારા ધારાસભ્યશ્રી પણ આવતીકાલે અમારી રૂબરૂમાં અને 601 કાર્યકર્તા પણ અમે સાથે જવાના છે અને પ્રત્યક્ષ દરેકને કીટ અને સાડીઓનું વિતરણ કરવાના છે. ઉવે શેખ, CN24 ન્યૂઝ, પંચમહાલ.